वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमु तरंग बत्रीसमु आदि गुरु आधारानंद स्वामी आ तरंग में भगवान श्रीहरि सारंगपुर में बिराजमान छे। हवे दरबारों भगवान श्रीहरि की आज्ञा लई અને પોતપોતાના ગામમાં જઈ રહ્યા છે એ પ્રસંગનું વર્ણન કરે છે। નૃપ જેવ રહે જબ તેહિ મકામ પર હરિ આય પોઢી રહે પીછે પલંગ પર ન ચિંતહિ હોય રહાય। બધા દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ પોતાને ઉતારે આવ્યા। પછી શ્રીહરિ ચિંતારહિત થઈને પલંગ ઉપર પોઢવા માટે આડે પડખે થયા। શ્રીહરિ જન પ્રતિ કહત હે સત્સંગ મે ફિરે ભલી રીત। સુતા સુતા મહારાજ વાત કરે છે, ચાલતા હોય તો પણ સત્સંગને કલ્યાણની વાત, જમતા હોય તો પણ સત્સંગને કલ્યાણની વાત, સૂતા હોય તો પણ કલ્યાણની વાત। ખાવું પીવું બે સવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવે સઘળે ક્રિયાય કુસંગી દેખે સતસંગી થાય। ઘણા લોકો મંદિરમાં આવે ત્યારે ભગત બની જાય અને બહાર નીકળે એટલે ઠગત બની જાય। આવા દો રૂપિયા બહુ રૂપિયા બહુ લોકો હોય છે। કાલે વાત આવીને આધારાનંદ સ્વામીને લખવું પડ્યું, આધારાનંદ સ્વામીને કે ઉપર જે વાત કરીને એવી સમજણવાળા તો બહુ થોડા છે। સ્વામીને સ્ટેટમેન્ટ આપી દેવું પડ્યું કેવા અક્ષર બ્રહ્મ જેવા ગુણ વર્તતા હોય તો પણ દાસના દાસ થઈને રહેતા હોય, અને આટલું હોવા છતાં બીજા સંત અને ભક્ત એના ગુણનું ક્યારેક ખંડન ન કરે એવા જે હરિભક્ત હોય ભગવાનને હૃદય સમાન પ્રિય છે। અદ્વેષ્ટા સર્વભૂતાના મિત્ર કરુણ એવચ નિર્મમો નિરહંકાર। ગીતાજીમાં ભગવાનને અત્યંત પ્રિય એવા સંત અને ભક્તના લક્ષણો બધા આ જ કહ્યા છે। અને આમ પણ આ પૃથ્વી ઉપર જેટલા પથરા છે એટલા હીરા હોય તો હીરાની કિંમત થાય, સહજ છે। હીરા તો બહુ થોડા હોય, બાકી પથરા જ હોય। આકાશમાં સૂર્ય એક જ છે, બાકી બધા તારા છે। એમ સત્સંગી ને કુસંગી એનું કમ્પેરિઝન ક્યારેય ન થઈ શકે, પણ આપણે જો સાચા સત્સંગી થવું હોય તો વાત સાંભળો। શ્રી હરિજન પ્રતિ કહત હે સત્સંગ મે ફિરે ભલી રીત। સુતા સુતા શ્રીહરિ
ભક્તોને આગળ કહેવા લાગ્યા. આપણે ઘણી સારી રીતે સત્સંગમાં ફર્યા, બધા હરિભક્તો ખૂબ જ રાજી થયા છે અને તેમના મન ઉપર સત્સંગનો રંગ સારો ચઢ્યો છે. હરિભક્તોને સદગુરુ રામાનંદ સ્વામીના ઉપર ઘણો પ્રેમ હતો. હવે તે બધા ભક્તો સ્વામીના કરતાં પણ કરોડ ગણો વધારે પ્રેમ અમારા ઉપર રાખે છે. અમે તો રામાનંદ સ્વામીની વાતનું જ અધિક પ્રતિપાદન કર્યું છે. જેવા હરિભક્તો હોય તેવી વાત તેમની આગળ કરી છે. સત્સંગમાં જેનું જેવું અંગ હોય તેની વૃદ્ધિ થાય એવી વાત અમે કહી છે. રામાનંદ સ્વામી અમારામાં રહ્યા છે તેથી તેઓ સહુની મનોવૃત્તિને અમારામાં ખેંચી લે છે. પોતે ભગવાન હોવા છતાં એક આદર્શ શિષ્ય કેવા હોય એ આપણને ઓળખાવે છે. તમામ યશ પોતાના સદગુરુને આપે છે. મહારાજ એમ કહે છે, રામાનંદ સ્વામી જે વાત કરતા એ જ વાતો અમે કરીએ છીએ, સ્વામીની જે રીત હતી એ જ રીતે અમે ચાલીએ છીએ. તેમ છતાં સ્વામી ઉપર જેટલો પ્રેમ હતો એના કરતાં કરોડ ગણો પ્રેમ ભક્તોને અમારા ઉપર છે. અમને તો એમ લાગે છે રામાનંદ સ્વામી દરેકના હૃદયમાં રહીને બધાની વૃત્તિ અમારામાં જોડે છે. ઇતિહાસમાં જે ભગવાનના મહાન પરમ ભગવદી ભક્તો થયા છે ને એ બધાના જીવનમાં જોવા મળે. એનું મૂળ સાથેનું કનેક્શન ક્યારેય તૂટતું નથી. આજે આપણા પૂજ્યપાદ ગુરુજી આટલા મહાન સંત છે, આટલું વિશાળ એમનું કાર્ય છે, તેમ છતાં એમની દરેક વાતે આ દાદા ગુરુજીની કૃપાથી થયું, દાદા ગુરુજીના આશીર્વાદથી થયું. તમે ગ્રહસ્થ ભક્ત છો, તમને પણ આજે ટકોર કરું. ભલે તમારા માતા પિતા તમારા જેટલું ભણેલા ન હોય, ભલે તમારા માતા પિતા ગામડામાં રહેનારા હોય, પણ તમારા દરેક કાર્યની અંદર માતા પિતાને આગળ રાખો, માતા પિતાના નામને આગળ રાખો. એક આદર્શ પુત્ર એની ફરજ છે દરેક કાર્યમાં પોતાના માતાને પિતાને આગળ રાખે. આદર્શ શિષ્ય એ છે દરેક કાર્યમાં પોતાના સદગુરુને આગળ રાખે. સંસારી છે છતાં માતાને પિતાની સેવા નથી કરતો એની સેવા ભગવાન નથી સ્વીકારતા. સાધુ છે ને પોતાના સદગુરુની સેવા નથી કરતો તો એની સેવાને ભગવાન નથી સ્વીકારતા. શ્રીજી મહારાજ સુતા સુતા આ બધી વાતો કરે છે. સ્વામીએ હરિભક્તોને ધ્યાનમાં દર્શન દઈને સહુની મનોવૃત્તિને અમારી મૂર્તિમાં બંધાવી છે, કહેતા સહુ ભક્તોને અમારી મૂર્તિમાં હેત કરાવ્યું છે. પોતાના જે કોઈ શિષ્ય બાઈ ભાઈ હતા તે બધાને એક એકને દર્શન દઈને તેમણે અમારી મૂર્તિમાં ચોંટાડ્યા છે. પોતાનું જેટલું સામર્થ્ય હતું તે બધું તેમણે આ સત્સંગમાં વાપર્યું છે. કોણે? રામાનંદ સ્વામીએ. અને આપણે જાણીએ છીએ મુક્તાનંદ સ્વામીની રામાનંદ સ્વામી પ્રત્યેની કેવી નિષ્ઠા હતી. સ્વામીએ પ્રત્યક્ષ પધારી દર્શન આપી અને મુકુંદદાસ અમે ઘણીવાર કહ્યું હતું કે અમે તો ડુગડુગડીના વગાડનારા છીએ, ખેલને ભજવનાર તો આવી રહ્યા છે, શા માટે મનમાં મૂંઝાઓ છો, અમારા શબ્દને ભૂલી ગયા? જાઓ હવે સમાધિ પ્રકરણ કરે, ગમે તે પરચા ઐશ્વર્ય બતાવે, પણ અમે પણ જેની ભક્તિ ઉપાસના સેવા કરીએ છીએ ને એ આ સહજાનંદ સ્વામી છે. અને મુક્તાનંદ સ્વામીએ ગાંઠ મારી તે મારી, કેવી મારી હે? છાંડી કેસરી ઘનશ્યામ ઓર કોજો જપુ નામ કાટી ડારો જીભ મેરો. હવે આ ઘનશ્યામ આ શ્રીહરિ સિવાય બીજું નામ જો આ જીભથી બોલાવીને મારી જીભને તીખી તલવારથી કાપી નાખો. પણ આ બધું કાર્ય કોણે કરાવ્યું? ગુરુદેવ રામાનંદ સ્વામીએ કરાવ્યું. શ્રીજી મહારાજ આ બધી વાતો કરે છે. અમે ભગવાન છીએ એવો અમે કોઈને પણ કહ્યું નથી. અમે તો ભગવાનના દાસ છીએ એમ જ કહીએ છીએ.
અને હવે મહારાજને દુઃખ થાય છે. અને જે ભગવાન ન હોવા છતાં ભગવાન થવા જાય તેને અમે અત્યંત પાપી માનીએ છીએ. જે સ્વયં ભગવાન નહીં હોવા છતાં પોતાને ભગવાન કહે છે તેને માથે તો અનંત બ્રહ્માંડોમાં પાપી લોકો દરરોજ જેટલું પાપ કરે છે તે બધું પાપ વળગે છે. કળિયુગ જેમ જેમ આગળ વધશે ને એમ અસત્યનું જોર વધવાનું છે. આજે મેં સવારે ફોનમાં બધી વાતો કરતા થતી હતી, મેં હમણાં જે તમને વાત કરી, કેવી છેતરપિંડી, સગા હોય, સંબંધી હોય, અતિ નજીકના હોય, દીકરો બાપનો નથી, ભાઈ ભાઈને બેનના સંબંધો નથી રહ્યા, પતિને પત્નીના સંબંધો નથી રહ્યા, છેતરપિંડી, પાખંડ, કપટ, દંભ, લુચ્ચાઈ એટલી હદ સુધી વધી છે. કોના દ્રષ્ટાંત આપો તમે? યહાં કૌન કિસી કો સંભાલે, સભી કે દામન ભીગે હી ભીગે હે. ત્યારે આપણને એમ થાય, આવા શાસ્ત્રો અને પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંતો એ જ આપણા તારણહાર છે. આવા સંત અને ભક્ત સિવાય આપણો ઉદ્ધાર નથી. અરે કેવી વાત! મેં સવારે બેઠા હતા, બધી વાતો થતી હતી ને એમાં લંડનમાં એક બ્રાહ્મણ આવ્યા હતા, વાચાળ, બુલકણા, આવા કચ્છના ભોળા ભક્તો બધા મળી ગયા. બધાને તકલીફ તો હોય ને કંઈક ને કંઈક. મને વિધિ આવડે છે, 1500 પાઉન્ડ આપી દો. કોઈના 1500 પાઉન્ડ, કોઈના 1000 પાઉન્ડ, કોઈના 700 પાઉન્ડ, એમ કરી કરી 80-90 હજાર પાઉન્ડ ભેગા કરી અને વિધિ કરવા ગયા ઇન્ડિયા. હવે આટલા બધાની વિધિ કર્યો, પાંચનો તો સારું થાય કે ના થાય? વિધિ શું કરી તો એના ભગવાન જાણે. પણ દુઃખ થાય, પાખંડ એટલી હદ સુધી વધી ગયું છે, જૂઠું બોલે અને જોરથી બોલે બસ. આપણને એમ લાગે અસત્યનું મેથેમેટિક્સ એટલું પાવરફુલ બનતું જાય છે કે લોકો સત્યને ઓળખી પણ નહીં શકે. ચારે બાજુ અસત્યનું તાંડવ કેટલું વધ્યું છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે આપણે સાવધાન થવાનો સમય આવ્યો છે. કોઈની લાલચમાં ફસાઈ ન જઈએ, કોઈની માયાજળમાં ફસાઈ ન જઈએ. તમારા પરિવારને, દીકરા દીકરીઓને, બધાને આ સંસ્કાર આપવા એ વડીલોની ફરજ છે. એ સંસ્કાર તો જ મળશે આવા સત્સંગમાં, આવી સભામાં બેસો તો જ. ભગવાન થવાનો રોગ, કેટલો મોટો અત્યારે કહેવાય છે? મારી પાસે એક્ઝેક્ટ આંકડો અત્યારે મને યાદ નથી. હજારોની સંખ્યામાં જીવતા ભગવાન પૃથ્વી ઉપર છે, બોલો, જીવતા. જેમાં જેટલી પ્રભુતા હોય તે ધીરે ધીરે પ્રકાશિત થાય છે. સૂર્યોદય થાય ત્યારે તેનું તેજ ઢાંક્યું રહેતું નથી. વગર કહે લોકોને તે માલુમ થઈ જાય છે. જેટલી મનુષ્ય જાતિ કહેવાય છે તે બધાને પોતાને મોટા થવાની હોંશ છે. જેટલી મનુષ્ય જાતિ કહેવાય છે તે બધાને પોતાને મોટા થવાની હોંશ છે. ચાઇનામાં એક કહેવત છે કે માણસનો જન્મ થાય ત્યારે શેતાન એના કાનમાં ફૂંક મારે છે. ફૂંક એવી મારે છે કે આ જગતમાં તારા કરતાં બીજો કોઈ મહાન નથી. જન્મ થતાની સાથે શેતાનના કાનમાં પડેલા શબ્દો મરતા સુધી માણસના મનમાં રહેમા કરે છે. દરેક માણસને મનમાં એમ છે બસ હું મોટો થઈ જાઉં. અને કેવું જ્ઞાન પણ! રાતોરાત મોટા થવાનું તાન, રાતોરાત પૈસાવાળા થવાનું તાન, રાતોરાત પ્રતિષ્ઠાવાળા થવાનું તાન, બસ આના સિવાય કશું દેખાતું નથી. એ મોટા થવાનું મન મારે, દિલમાં ઘણો ડોડ, એવા ગુણ નથી તન મારે, કા કરે તો કોડ. નિષ્કુળાનંદ સ્વામીએ તો કેવા ચાપખા માર્યા! જેમ જળચરમાં મોટો ઝૂડ હોય, ઝાડમાં મોટું તાડ હોય, આવી મોટાઈ આ જગતમાં નથી ચાલતી દરેકના મનમાં. આપણે આ સાગરમાં વારંવાર સાચું ખોટું,
રાઈટ એન્ડ રોંગ સમજીએ છીએ. મોટા થવાનું જેના મનમાં હોય સમજી લો, એ બધા માણસો ખોટી દિશામાં છે. દાસ થવાની ભાવના જેના મનમાં હોય એ બધા સાચી દિશામાં છે. ગોપાળાનંદ સ્વામી કેવું ઐશ્વર્ય સ્વામીનું, કેવા સમર્થ સંત. એકવાર સ્વામી એકલા બ્રહ્માંડમાં જો આવ્યા હોત ને, શ્રીજી મહારાજ ન પ્રગટ થયા હોત ને, તો અવતારના અવતારી તરીકે ગોપાળાનંદ સ્વામી પૂજાય આટલું ઐશ્વર્ય સ્વામીનું હતું. એક નાની વાત, એકવાર ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા હનુમાનજી મહારાજ આવ્યા. આ દ્રશ્ય સ્વામીની કૃપાથી એક બહુ મહિમાવાળા હરિભક્તે જોયું, અહોભાવ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામીનો મહિમા તો હતો પણ અત્યંત વધી ગયો. એમણે ચિતારા પાસે મૂર્તિ તૈયાર કરાવી સ્વામીને ભેટ આપવા માટે. અત્યારે કેમ ફોટો પાડી લઈને, એકાદ વાર કોઈક મોદીને મળ્યા હોય તો એવો ફોટો પાડે ને એટલો બધો હાઇલાઇટ કરે, એટલો હવે જાણે કે મોદી જોડે 24 કલાક આ જ ફરતો હોય. દેખાય છે કે નહીં? કોઈ સેલિબ્રિટી સાથે, કોઈ મોટા માણસ સાથે. ગોપાળાનંદ સ્વામી ભગવાનના સાચા સંત કેવા હોય? પ્રભાવને છુપાવે તે સંત અને પ્રભાવ પાડે તે અસંત. આપણે બધા ઇમ્પ્રેશનમાં જીવીએ છીએ અને સાચો સંત છે ને રિયાલિટીમાં જીવે છે. ગોપાળાનંદ સ્વામીને આ મૂર્તિ તૈયાર કરી આપવામાં આવી. સ્વામી એટલા વઢ્યા, ખીજાઈ ગયા, મૂર્તિ કોઈ જગ્યાએ બહાર પ્રકાશિત ન કરવાની આજ્ઞા કરી. આજે પણ આ મૂર્તિ છે, એ મૂર્તિના મેં સંતોએ દર્શન કર્યા છે. સ્વામીએ ના પાડી હતી. એ પરંપરામાં બીજી ત્રીજી પેઢીએ એક ડાયો થવા ગયો, એ મૂર્તિ પ્રકાશિત કરવા ગયો, એના ઘરમાં કેવી મોટી હોનારત આવી. ત્યારથી કહેવાય છે કે આ મૂર્તિના દર્શન કરવા, પણ આ મૂર્તિનો કોઈએ પ્રચાર કરવો નહીં. કહેવા એ માગું છું, આવા મોટા સંત હતા, ઈશ્વરો પણ જેના દર્શન કરવા આવે એવા હતા, છતાં પોતાનું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું. દાસ ભાવે આ સમાજમાં પ્રગટ થયા. પ્રભાવ છુપાવે તે સંત અને પ્રભાવ પાડે તે અસંત. આસપાસના માણસો પાસે મોટી મોટી વાતો કરાવવી, પ્રશંસાને પ્રતિષ્ઠાને પૂર્ણ કરાવવાની ઈચ્છાઓ દર્શાવી, આ ભગવાન શ્રીહરિને ગમતું નથી. એમાં કેવળ ને કેવળ પાખંડ પોસાય છે, એમાં કપટ અને દંભ જ ફેલાવાના, એમાં કોઈનું કલ્યાણ થવાનું નહીં. પ્રભાવને છુપાવે, ગોપાળાનંદ સ્વામીનું જોયું તમે, મુક્તાનંદ સ્વામી દાસભાવે વર્ત્યા. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, આપણે આ સત્સંગમાં કોઈને આજ્ઞામાં રાખવા નથી આવ્યા, આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ. આ ભાવના કેટલામાં, કેવી અદ્ભુત વાત છે. દરેક માણસના મનમાં એક કીડો પડી ગયો છે, મારે મોટા થવું છે, મોટું નામ કરવું છે, મોટું મકાન બનાવવું છે, મોટી પ્રતિષ્ઠા મેળવવી છે. પણ ભાઈ તને ખબર નથી, એક દિવસ તો આ માટીનો પિંડો માટીમાં મળી જવાનો છે. અરે કાયા તારી સુન પ્યારે કાચો મણકો, પેલો માટલું હોય ને, કાચું માટલું હોય એની કેટલી આવરદા. બુદબુદાઈવ તો એ શું મસકાઈવ જંતુ શું. મુક્તાનંદ સ્વામી, પાણીનો પરપોટો હોય ને એવું માણસનું જીવન છે. માટે મોટાઈનો મોહ છોડી સચ્ચાઈનો મોહ રાખીએ. કેનો મોહ? સચ્ચાઈનો. મારા અંતરમાં ક્યાં હજી કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા દોષો પડ્યા છે? હજી મારા કેટલા સ્વભાવો છે? હજી મારા કેટલા વિકારોને વાસના છે? વચનામૃતમાં મહારાજ એમ કહે, બુદ્ધિશાળી વાણિયાની જેમ ભગવાનનો ભક્ત રોજ હિસાબ રાખે, રોજ હિસાબ રાખે. અને આજના ભક્તો તો કેવા થઈ ગયા? આવે મોટાઈનો એવો મોહ જાગ્યો છે. ત્યારે આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે સાવધાન થઈએ, આવા કોઈ મોહની અંદર આપણે ફસાઈએ નહીં, આપણે પણ ન ફસાઈએ. કોઈક ફસાયેલો વ્યક્તિ હોય તો એનાથી પણ આપણે બચીએ, એનાથી દૂર રહીએ.
मनुष्य जाति कहावत जेती बड़े होवन के हंस हे तेती। सबके दास भये बिन कब ही बढ़ता न मिले को काल तब ही। जितली मनुष्य जाति छे ये बद्धा ने मोटा थवानी होश छे, परंतु सहुना दास थया विना क्यारे कोई ने मोटाई मलती नथी। केवू न जोईए पण कही दो याद आव्यु एटले शुं करूं। राहुल गांधी ने वडाप्रधान बनवानो जेटलो कोड छे ने એટલો આખી દુનિયાને મોટા થવાનો મોહ જાગ્યો છે। લાયકાતની વાત નહીં, વાસ્તવિકતાની વાત નહીં, યોગ્યતાની વાત નહીં, કેવળ મોહ, મોહને મોહ બસ। ગાંડો મોહ, અને એની સામે આપણને દેખાય આવે। આજે હૃદયથી આપણે યાદ કરીએ ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। ઉપરથી દેખાતું વ્યક્તિત્વ ભલે એનું ગમે તેવું હોય, પણ એનો આત્મા એક સાધુ જેવો છે, એક મહાત્મા જેવો છે। કદાચ મહાત્માનું બિરુદ પણ નાનું પડે એટલે એ મહાન જાગૃત આત્મા છે। પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી સંતોની સભામાં, કરજણમાં સદભાવના પર્વ હતું, ગુરુજી પણ ત્યાં પધાર્યા હતા। નરેન્દ્રભાઈ મોદી અને ઘણા બધા મહેમાનો હતા, સાફો બાંધવાનો હતો, આપણા મુનિસ્વામી સાફો બાંધવાના હતા સ્ટેજ પર, એટલે ઘણા બધા આસપાસ હશે। એટલે કોઈ કહ્યું સાહેબ અહીંયા બેસો, કોઈ કહેને સાહેબ આ ખુરચી પર બેસો, ત્રણ જણા કહેતા હતા। નરેન્દ્રભાઈ મોદી આમાં હાથ જોડીને ઊભા હતા, હા બાપજી, હા સંતો, તમે જ્યાં કહો ને ત્યાં જ અમારે બેસવાનું છે, હસતા હસતા। ગુરુજી આ વાત કરતા કરતા સંતોની સભામાં બોલ્યા, આટલો મોટો માણસ અને આટલા બધા માણસોની વચ્ચે સંતો, કોક કે અહીંયા બેસો, કોક કે અહીંયા બેસો, જરાય અકળાયા વિના હાથ જોડીને, હા બાપજી તમે કયો ત્યાં બેસવાનું છે। આપણે આટલો દાસભાવ રાખી શકીએ છીએ? આપણા આ ટાઉનના મેયર આપણે જાણીએ છીએ, ગમે ત્યારે આપણા સત્સંગમાં આવે, સભામાં આવે, પણ એ કેટલી નિર્માનિતા, કેટલું દાસત્વ પણ આપણને દેખાય આવે, જોયું છે ને તમે? આપણને સ્પર્શી જાય। મહારાજ એમ કહે છે, દાસ થયા વિના કોઈને મોટાઈ મળતી નથી, મેરે ખુદા કી મેરે માસુક કી અદા હે નિરાલી ઉઠાતા બહુત હે। કેવું લખ્યું? માસુક કી અદા હે નિરાલી ઉઠાતા બહુત હે ગિરાને કે બાદ। ભગવાન પહેલા શું કરે? એટલી હદ સુધી, તૃણાદપી સુની ચેન, ઘાસ કરતા પણ કોમળ જેનું જીવન હોય, તૃણ કરતા પણ જેનું વિનમ્ર જીવન હોય, એવો જે ભક્ત છે ને ભગવાનને પ્રિય છે, એ મહાનતાનો અધિકારી છે, એને ભગવાન મહાનતા આપે છે। અને આજે તો ઘુવડ જેવા, તાડ જેવા, જૂડ એટલે મગર જેવા માણસોની કમી નથી ગામોગામ। મોટા થવાનો સંકલ્પ તો અમારા મનમાં ક્યારેય થતો જ નથી, શ્રીજી મહારાજ બોલે છે। શ્રીજી મહારાજ જેવા મોટા સંતોનો આ લક્ષ્ય હોય છે। અમે મોટાઈમાં સુખ માનતા નથી, માઇક સુખમાં તો દુઃખ જ જાણીએ છીએ। પૂજ્યપાદ ગુરુજીએ સંતોની સભામાં ઘણી વાર વાત કરી કે આ તો મારી નાની ઉંમરમાં ગુરુજીનું છત્ર મેં ગુમાવ્યું, બાકી મારી ભગવાનને એક જ પ્રાર્થના છે, બસ આવા સદગુરુના આદર્શ શિષ્ય થવાનું જ મને જન્મો જન્મ તમે બળ આપજો। દેખાય આવે ભલે મોટા છે, સદગુરુ પદમાં બેઠા છે, પણ હૃદયમાં એક આદર્શ શિષ્યત્વ અખંડ જાગૃત છે। હૃદય કેવું છે? આદર્શ શિષ્યનું, અને દેખાય છે કેવા? અત્યંત મહાન। દાસ થયા વિના ભગવાન ક્યારે કોઈને મોટાઈ આપતા નથી। ભગવાને જેને જેટલી મોટાઈ આપી છે એનું એટલું દાસપણું કોઈક જગ્યાએ આ જન્મે કે ગયા જન્મે દેખાણું છે, એટલે ભગવાન એને આપી છે। આપણે કોઈકની મોટાઈને નથી સ્વીકારી શકતા, એ પણ આપણો અહંકાર છે। કોઈકને મોટાઈ આપનારા કોણ છે? ભગવાન છે। કોઈકને શક્તિને આપનારા કોણ છે? ભગવાન છે। આકાશમાં વીજળી થઈ, તે ગધેડી ઊંધી પડી ગઈ, કોઈ કીધું શું થયું શું થયું, તે કે જો આકાશ પડવાનું છે, તે કે તું પણ ઊંધ્યું કામ થઈ, તે કે આકાશ પડે તો પકડી લઉં ને, આકાશ પડે તો ગધેડી પકડી શકે,
આ તો કહેવાય નહીં, પણ સાહિત્યકારોએ આપેલા દ્રષ્ટાંતો છે શાસ્ત્રોમાં લખેલા. આપણી દશા, આપણો અહંકાર, આપણું અભિમાન આવું ખતરનાક છે. એ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે. માટેવાલા ભક્તો, ડોંગરેજી મહારાજની આ વાત મને એટલી બધી ગમે. ભગવાનની માં, એના જેટલું આ જગતમાં કોઈ ઊંચું પદ નથી. ભગવાન અને એની માં પાછી, ડોંગરેજી દાદા કહેતા, ભગવાનની માં કરતાં પણ મોટું પદ છે. કયું? યશોદાનું. કનૈયો દેવકીને ત્યાં જન્મો, પણ સુખ એણે યશોદાને આપ્યું. કોણ છે યશોદા? બીજાને યશ આપવાની ભાવના એટલી યશોદા. તમે સારું કોઈ કામ કર્યું હોય, શ્રીજી મહારાજ પોતે ભગવાન છે, છતાં કેવી વાત કરે છે? આ બધો યશ ગુરુદેવનો છે. આ બધા ભક્તોના હૃદયમાં પણ ગુરુદેવ રહીને આ કાર્ય કરે છે. અમે કંઈ નથી કરતા. કરતા થકા ભગવાન અકર્તા બને છે, ને આપણે અકર્તા થકા બધી જગ્યાએ કરતા બની જઈએ છીએ. કરતા પણ આ દુનિયાનું મોટામાં મોટું બંધન છે. ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ, અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. કરતાપણું આ જગતમાં મોટામાં મોટું બંધન છે, સાધુમાં કે સંસારીમાં, કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં. હું કરું છું જેટલો આઈ શબ્દ આપણે વાપરીએ છીએ ને, એટલો આપણો અહંકાર પ્રબળ છે. માટેવાલા ભક્તો, બસ કોઈક પણ સારું કાર્ય થયું, આટલું બોલતા શીખી જાઓ. મહારાજને ગુરુજીની કૃપાથી થયું, અમારાથી શું થાય? હૃદયથી બોલો. યશ ભગવાનને સદગુરુને આપો, બીજા ભક્તોને આપો. યશોદા વૃત્તિ જેની પાસે હશે ને, એના ખોળામાં ભગવાન રમવા આવશે. યશોદા વૃત્તિ જેની પાસે હશે ને, એના જીવનમાં ભગવાન સદા પ્રગટ થશે. ભગવાનની માં કરતા મોટું પદ છે. અને બીજાના યશને લૂંટી લેવાની, બીજા વ્યક્તિને ભાગીદાર ન બનાવી, બધો યશ પોતે જ પડાવી લેવો, બધું મારે લીધે થયું, આવી વૃત્તિવાળા ભયંકર માણસો મેં સમાજમાં જોયા છે. એવા કાતિલ માણસો મેં જોયા છે. માફ કરજો, આ તો કેવું પડે, સત્સંગમાં પડ્યા છે, બધી જગ્યાએ પડ્યા છે, એનાથી સાવધાન થઈએ. શ્રીજી મહારાજ એમ કહે છે, મોટા થવાનો સંકલ્પ અમારા મનમાં ક્યારેય થતો નથી. મોટાઈમાં અમે સુખ માનતા નથી, માયક સુખમાં તો દુઃખ જ જાણીએ છીએ. સ્વામીની જેવી મરજી હોય તેમ રહેવું, તેમાં જ અમે સુખ માનીએ છીએ. આવું મનમાં જ્યારે સમજીએ છીએ, ત્યારે હૃદયમાં કોઈ પ્રકારનું દુઃખ રહેતું જ નથી. બસ આપણા માલિકની જેવી મરજી, એ જ આપણી અરજી. મોટાની આજ્ઞામાં રહેવું, એમાં જે સુખ છે એવું બીજે ક્યાંય સુખ નથી. સ્વામીની મરજીમાં જે સુખ છે તે સૌથી અપાર છે. પોતાની મેળે આપ વડાઈથી જીવ જેમાં પણ સુખ માને છે, પોતાની મેળે આપ વડાઈથી જીવ જેમાં સુખ માને છે તેમાં પારાવાર દુઃખ રહ્યું છે. સુખને માર્ગે ચાલવું તે અમારું અંગ છે, એટલે જેને સુખી થવાનો ઉમંગ હોય તેને અમે અમારે માર્ગે ચલાવીએ છીએ. સુખનું આ એડ્રેસ છે, સુખનું આ સરનામું છે. કયું? ભગવાનને, ભગવાનના મોટા પુરુષની આજ્ઞામાં રહેવું, આ સુખનું પહેલું સરનામું. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તે આલોક ને પરલોકમાં મહાસુખને પામશે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, પ્રથમનું 34મું, ભગવાનના વચનમાં જેટલો જીવ રહે છે એટલો એને ભગવાન જેટલો આનંદ આવે છે, અને વચનને મૂકીને જેટલો આડો અવળો ડોલે છે એટલો દુઃખ આવે છે, ક્લેશ આવે છે. દુઃખનું એક જ ગણિત છે, આજ્ઞા પાળે એટલું સુખ, આજ્ઞા લોપે એટલું દુઃખ. આટલી વાત કરીને પછી શ્રીહરિ પોટી ગયા. દિવસનો પાછલો પહોર બાકી રહ્યો ત્યારે બધા દરબારો તૈયાર થઈને આવ્યા. સહુએ મસ્તક નમાવીને શ્રીહરિને કહ્યું, હવે બધા દરબાર ભક્તો રજા માગી રહ્યા છે, પોતપોતાના ગામ આવે. બધા દરબારો રજા લઈને જઈ રહ્યા છે, વિનંતી કરે છે, હે સુખદાયક, આપે અમારા ઉપર અપાર હેત રાખ્યું. બસ આવું ને આવું હેત કાયમ રાખજો. દુઃખની વેળાએ વહેલા આવીને અમારી સહાય કરજો. દરબારો કેવી સરસ પ્રાર્થના કરે છે.
એ દોયલી વેળા મારે દીના નાથ જે રે. આવતીકાલે 15મી ઓગસ્ટ છે, પૂર્ણિમાનો દિવસ છે, રક્ષાબંધન જેવો પવિત્ર પર્વ છે. બસ આપણે બધા પણ મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે ગુરુદેવ, અમારી રક્ષા કરજો. મે જે માંગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યો. મે જે માંગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યો. મન નિજ ચરણોમાં સ્થાપ્યો રે, હે શ્રીનિવાસા. ભગવાનની કૃપાનો આપણે ક્યારેય વિચાર નથી કર્યો. આંખ બંધ કરી ઊંડા ઉતરી એકાદ વાર વિચાર કરીએ ને, એકાદ વાર, ડગલે ને પગલે, તમારી ને મારી, દિવસે ને રાત્રે અખંડ રક્ષા કરનારા કોણ છે? ભગવાન છે. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. ડગલે ને પગલે આપણે થોડું કરીએ ને કેટલું અભિમાન આવી જાય, કેટલું અભિમાન. એમાં થોડું કર્યું હોય ને બે જણા ફૂલાવનારા મળે, હા સ્વામી તમારે લીધે, આ તો તમે જોરદાર આયોજન કર્યું. વાલા ભક્તો, બસ આ જ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. ભગવાન આટલું બધું કરે છે. કોઈ જગ્યાએ ભગવાને પોતાનું નામ રાખ્યું છે? કોઈ જગ્યાએ નામ રાખ્યું છે? મને બહુ ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા. દાદા બહુ આના ઉપર ભાર મૂકતા. જીવનો સ્વભાવ એવો છે ને, જાહેર થવું બહુ ગમે છે. કપડું હોય તો એમાં નામ લખી દે, ચોપડી હોય તો એમાં નામ લખી દે. અને જગદીશનો સ્વભાવ એવો છે ને, બધી જગ્યાએ છુપાવવું બહુ ગમે છે. તમે જુઓ, આપણા શરીરમાં રહ્યા છે ભગવાન, પણ ક્યાં રહ્યા છે? હજી સુધી મળ્યા કોઈને? કણ કણમાં છે પણ કોઈને મળ્યા? ભગવાનને છુપાવવાનું ગમે છે, અને આ પામર જીવને જાહેર થવું ગમે છે. વાલા ભક્તો, આપણે ભગવાનને રાજી કરવા હોય ને તો આજની આ બધી વાતો. સારંગપુરના બહેનોએ પણ માગ્યું ને ભગવાન પાસે, કેવી પ્રાર્થના કરી ખબર છે? દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ. જગતની મોટાઈ ન આપશો, આ જગતનું સુખ ન આપતા, કેવું માગ્યું? બસ એટલી ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ તમારી આજ્ઞામાં રહેવાનું બળ આપજો. તમારી આજ્ઞા મન કર્મ વચને ક્યારેય લોપીએ નહીં, આવી અમને શક્તિ આપજો. આજ્ઞા પાળે ને એમાં બધું જ આવી ગયું કે નહીં? ભક્તોએ કેવી પ્રાર્થના કરી. આવતીકાલે રક્ષાબંધનનો દિવસ છે, પિયુડા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. તમે બધા ભક્તો પણ પિયુડા મહારાજના કાલે અચૂક દર્શન કરજો, પરિવાર સાથે દર્શન કરજો, પરિવાર સાથે 5 મિનિટ ભગવાનની ધૂન કરજો, ભગવાનની પ્રાર્થના કરજો. રક્ષા બાંધવી, રાખડી બાંધવી, વાત સાચી છે, રક્ષાસૂત્ર બાંધજો, પણ સાથે સાથે ભગવાનને સાથે રાખી, પૂજ્યપાદ ગુરુદેવને સાથે રાખી. હરિભક્તો પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમે અપાર પ્રેમ રાખ્યો, આવો પ્રેમ સદા રાખજો, દુઃખના સમયમાં અમારી રક્ષા કરજો. આપને માટે તો કંઈ પણ લેશ માત્ર કઠણ નથી, આપની મૂર્તિ તો હંમેશા સુખનો સાગર છે. જેટલા સુખ કહેવાય તે બધા સુખ આપની મૂર્તિમાં છે. મૂર્તિ કરતાં પણ વધારે સુખ મનાય એવું સુખ અમને ક્યારેય આપશો નહીં. તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપશો મા, બીજું મને આપશો મા. હે મહારાજ, કદાચ અમે બાલબુદ્ધિથી કંઈક માગી લઈએ તો પણ તમે તમારી મૂર્તિ સિવાયનું બીજું આપતા નહીં. કેવી પ્રાર્થનાઓ કરી.
આ બધા સાવધાન ભક્તો હતા, જાગતા ભક્તો હતા. આજના તો ઉંઘણસી કુંભકર્ણ જેવા ભક્તો થઈ ગયા છે. કેવા? જેનાથી મૂર્તિમાં જ અપાર સુખ મનાય. ભક્તો વિનંતી કરે છે મૂર્તિ કરતાં વધારે આસક્તિ થાય એવી કોઈ વસ્તુ અમને આપતા નહીં, જેનાથી આપની મૂર્તિને ભૂલી જવાય તે સુખ નથી, એ તો દુઃખ છે. દરબારોના આવા વચનોને શ્રીહરિએ ખૂબ જ પૂજ્ય એટલે કે આદરણીય માન્યા. શ્રીહરિએ કહ્યું, જે ભક્તની આવી દ્રઢ સમજણ હોય તેની પાસે અમે કાયમ રહીએ છીએ. અહીંથી પ્રકૃતિ પુરુષના લોક સુધીમાં જે માઇક સુખ છે તે તો ભગવાનની મૂર્તિના સુખની આગળ ઉલટી કરેલા અન્ન જેવા જે દેખે છે, એવા હરિભક્તો છે તેમના જ હિતને માટે અમે અત્યારે મનુષ્ય દેહ ધાર્યો છે. ભગવાન ભક્ત માટે પ્રગટ થયા છે, પણ કેવા ભક્ત માટે? ફરીવાર વાંચું છું, સાંભળો. એસી સમજ દ્રઢ હોય જા કે શ્રી હરિ કહે હમ પાસ હેતા કે ઇહાં કો સુખ કહાવત જે તો પુરુષ પ્રકૃતિ લગહી તે તો મૂર્તિ કે સુખ આગે તાહી ઉલટ સમ દેખત રહાહી એસે હરિજન હિતહી કાજા એસે હરિજન હિતહી કાજા હમને દેહ ધરે હે આજા. અમે મનુષ્યનો દેહ આવા ભક્ત માટે ધર્યો છે. કયા ભક્ત? જે ભક્ત ભગવાનની મૂર્તિ સિવાયના બધા સુખને ઉલટી કરેલા અન્ન જેવા જાણે. આપણો નંબર લાગે, આમાં આપણે બેનિફિશિયરી બની શકીએ. એવા હરિભક્તની પાસે અમે વગર રાખીએ રહીએ છીએ, તેનાથી ક્યારેય ઉદાસ થતા નથી. પરંતુ જેને મૂર્તિમાં સુખ મનાતું નથી પણ અન્ય વિષયોમાં સુખ મનાતું હોય, એવા લોકો જો અમને કંચનના મહોલ બનાવીને ચૌદે ભુવનના સારા ખાનપાન લાવી આપે તો પણ અમારાથી ત્યાં એક પળવાર જેટલું ટકાતું નથી. એવા લોકો જો અમને સોનાથી શણગારેલા હાથથી ઘોડા આપે, અનંત શણગાર આપે, તો પણ અમે તેને અત્યંત દુઃખરૂપ માનીએ છીએ. અમારા આવા વિચાર છે. જે ભક્ત અમારી મૂર્તિમાં પ્રેમ રાખીને પ્રયત્નપૂર્વક હૃદયમાં મૂર્તિને ધારી રાખે છે તો તેને અપાર સુખ પ્રાપ્ત થાય છે. તેની સમક્ષ અનંત બ્રહ્માંડોનું સુખ શું ગણાય? કોઈ ગણતરીમાં ન આવે. આટલી વાત કહ્યા પછી જેમ કોઈ બે ભાઈ એકબીજાને બાથમાં લઈને ભેટે એમ શ્રીહરિ ઘણા સ્નેહ ભાવથી બધા દરબારોને બાથમાં લઈને ભેટ્યા. શ્રીહરિએ દરબારો સાથે એવું હેત રાખીને તેમને સત્સંગનો ખરો રંગ ચઢાવી દીધો, જેથી શ્રીહરિની સાથે દરબારો 3 મહિના સુધી પ્રદેશોમાં ફર્યા, પણ જાણે પૂરો એક દિવસ પણ ન રહ્યા હોય એમ લાગ્યો. 3 મહિનાનો સમય ચપટીમાં જતો રહ્યો. જ્યાં ફર્યા ત્યાંના હરિભક્તોનો અપાર સ્નેહભાવ જોઈને દરબારોએ પોતાના હેતભાવને ઘણો ઓછો માન્યો. મહારાજ ગઢપુરથી વડતાલ હરિજયંતિનો સમયો કરવા ગયા હતા. 3 મહિનાની આ કથા આપણે છેલ્લા 5 મહિનાથી કરીએ છીએ. સ્વામીએ એક એક સેકન્ડની વાત લખી નાખી છે. કેવી કેવી દાદા વાત લખી ખબર છે ને તમને? 5 મહિનાથી કથા ચાલે છે, એક જ કથા. હવે છેલ્લી આ સારરૂપ વાત. આપણો હમણાં સમયો પૂરો થયો. સમયમાં કેટલા બધા ભક્તો આવ્યા હતા, સમયમાં આટલા બધા એકાંતિક સંતો ભક્તો ભેગા થાય ત્યારે શું થાય? આપણી અંદર પડેલો અહંકાર, સાત્વિક અહંકાર, હું બહુ મોટો ભગત, હું આટલું બધું કરું છું, જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાંના ભક્તોનો અપાર સ્નેહભાવ જોઈને દરબારોએ પોતાના હેતભાવને ઘણો ઓછો માન્યો. કચ્છના ભક્તો અહીંયા આવ્યા હતા લંડનથી, જેમાં રામજીભાઈ કેરાઈ, એમણે પ્રવચનમાં વાત કરી હતી કે આ અમેરિકાના ભક્તોનો આટલો બધો પ્રેમ, સેવા, સમર્પણ બધું જોઈ અમારું પાણી ઉતરી ગયું. આવું જાહેરમાં બોલ્યા હતા, ખબર છે ને? એ તો નિર્દોષ ભક્ત હતા, પણ કહેવાનું શું? અંતે આપણે જ્યારે બીજાના સદગુણ જોઈએ છીએ, બીજાના સદગુણને સ્વીકારીએ છીએ, ત્યારે આપણામાં સહજ દાસભાવ વધી જાય છે. શું વધી જાય છે? દાસભાવ વધે છે. અને દાસભાવ વધે ને દાસત્વના સિંહાસન ઉપર બેસવાની ભગવાન શ્રીને બહુ મજા આવે છે. હરિભક્તો જ્યારે બીજા ભક્તોને દેખે છે ત્યારે પરસ્પર હેદભાવ ઘણો ઉપજે છે. આપણા સમયમાં થયું ના બધું, આપણે જોયું ને એકબીજા ભક્તોના કેવા પ્રસંગો, કેવા દિવ્ય વાતો આપણે હમણાં સાંભળી ને ઘણી બધી. તે બધા હરિભક્તો પરસ્પર કોઈપણનું અતિહેત સન્માન કરતા હોય
તે બાબતને દેખીને ક્યારેય તલભાર પણ કોઈની ઈર્ષ્યા કરતા નહીં. લો, એકબીજાનું સન્માન થાય, રાજી થતા, એકબીજાના ધર્મ નિયમોને દેખીને પરસ્પર તેમના મનમાં આનંદ વધતો. એક નાની પંક્તિ બોલું છું, બધાએ લખવા જેવી છે દાદા. એક એક કે કીર્તિ સો ગાવે, એક એક કે કીર્તિ સો ગાવે, તિન કરે સુખ બહુ વિધહી પાવે, તિન કરે સુખ બહુ વિધહી પાવે. એક એક કો વિશ્વાસ રહાવે. એક એક હરિભક્ત એકાબીજાના કીર્તિ એટલે મહિમાને ગાતા હતા. આવું ઉત્સવમાં એમણે જોયું, દરેક હરિભક્ત એકાબીજાના મહિમાને ગાતા હતા. તિન કરી સુખ બહુવિધ હી પાવે, અને બોલનારાને આનંદ થાય ને સાંભળનારાને આનંદ થાય. કળિયુગમાં સૌથી મોટામાં મોટું પાપ એ છે, કયું? તુલસીદાસજી મહારાજ લખે છે, ઉચ્ચ નિવાસ નીચ કરતોતી, દેખી ન સકહી પરાય વિભૂતિ. ઉચ્ચ નિવાસ, તુલસીદાસજી મહારાજે જે ચિંતન કર્યું છે, જે લખ્યું છે આપણા શાસ્ત્રોમાં, કે કળિયુગમાં સારા માણસોમાં ખરાબમાં ખરાબ સ્વભાવ હશે. કયો? સારા માણસ બીજા સારા માણસને સાંખી નહીં શકે, બીજા સારા માણસની સારી વાત સાંભળી નહીં શકે, બીજા સારા માણસનું સારું જોઈ નહીં શકે. બોલો, સાચી વાત કે ખોટી વાત? ઊંચા માણસોમાં નીચ પ્રકૃતિ આ બધામાં લગભગ હશે. આપણે ખરેખર જો ઊંચા એટલે કે શ્રેષ્ઠ ભગવાનના ભક્ત હોઈએ તો આ બધી વાત. એક એક કો કીર્તિ સો ગાવે, તિન કરી સુખ બહુવિધ હે પાવે, એક એક કો વિશ્વાસ રહાવે, કોઉ કોઉ સે અંતર ન ચુરાવે. દરેક હરિભક્ત પરસ્પર એકબીજાનો યશ ગાતા, અને તેને લીધે સહુને આનંદ ઉપજતો, એકબીજાનો વિશ્વાસ રહેતો, કોઈ કોઈથી અંતર ચોરતા નહીં, એટલે કે નિખાલસપણે સરળ રીતે વર્તતા, હરિભક્ત કોઈનો વિશ્વાસઘાત કરતા નહીં, શ્રીહરિને સંતોથી હંમેશા ડરતા રહેતા. ઉત્સવ સમયમાં શું શું થાય એની આ સરસ મજાની બધી વાતો છે. ચાલો વાંચી જઈએ હવે. હા, હરિભક્ત કોઈનો વિશ્વાસઘાત કરતા નહીં, શ્રીહરિને સંતોથી હંમેશા ડરતા રહેતા. આપણા સમયમાં હમણાં આવી બધી બાબતો આપણને જોવા મળી. આ જેટલી દેખાણી છે ને આમાં, પણ સમય પૂરો થઈ ગયો છે. જ્યારે કોઈ લોભને વશ થઈ કોઈનો વિશ્વાસઘાત કરે, અથવા જો છાની રીતે ધન કે સ્ત્રી બાબતમાં નિયમભંગ કરે, તો ભલે તે શ્રીહરિ અને સંતોની ઘણી સેવા કરતો હોય, છતાં પણ જ્યાં સુધી શ્રીહરિ ભૂમિ ઉપર રહ્યા ત્યાં સુધી તેને સત્સંગમાં ક્યારેય ગણ્યો જ નથી. કોને? જેણે વિશ્વાસઘાત કર્યો તેને. કોને? જે સ્ત્રીને ધનમાં લલચાઈ ગયો તેને. અને તેનું પ્રાયશ્ચિત કરે તો પણ પતિ જતું નથી, તેને ચોરની જેવો ગણતા, તેનો વિશ્વાસ ક્યારેય ન કરતા. એકવાર જો ધર્મભંગ કોઈ કરે, પછી તે હરિભક્ત કોઈ પણ હોય, બાઈ હોય કે ભાઈ હોય, તેનો બીજા કોઈ હરિભક્ત સંગ રાખતા નહીં. આપણા સત્સંગની આવી એક પ્રથા છે. જે સત્સંગની પ્રથાનો ક્યારેય લોપ ન કરે તે જ આપણા સત્સંગમાં મુખ્ય છે. સત્સંગની જેટલી પ્રથા છે તે શિક્ષાપત્રીમાં કહી છે, તે વાતોને હરિભક્તો નિત્ય કરતા. ઘણીક વાર ભગવાન અને સંતની બહુ સેવા કરતા હોય, બાજુમાં રહેતા હોય. રામાનંદ સ્વામી જેવા મહાન સદગુરુ સંત હતા. સ્વામી પાસે કોઈ સોનું આપ્યું, સંત શું કરે? પુતળીબાઈ નામના એક બહુ મહાન ભક્ત સ્વામી એને આપી રાખ્યું કે સાચવજો, જરૂર પડે મેં માગશું. રામાનંદ સ્વામી જેવા સંત પુતળીબાઈને સોનું આપે, પુતળીબાઈની બુદ્ધિ બગડી. સમય ઘણો વીત્યો, રામાનંદ સ્વામીને એકાદ વાર જરૂર પડી, સ્વામીએ માગ્યું, પુતળીબાઈ તો એકદમ નિર્દોષ બની ગયા, સ્વામી મેં તો તમને આપી નહોતું દીધું. રામાનંદ સ્વામી ને એમ થયું કે કદાચ એને આપી દીધું, સાચા સંત હતા ને, આપી દીધું, મારથી ભૂલાઈ ગયું હશે. સ્વામી કંઈ બોલ્યા નહીં. રામાનંદ સ્વામીનું સોનું. વર્ષો વીત્યા, પુતળીબાઈ ધામમાં ગયા, ગોવર્ધનભાઈ
એમના અંતિમ સંસ્કાર કર્યા બાદ બધાને જમાડતા હશે, એમાં સુખડી થોડી વધી. નીલકંઠ વર્ણે નીકળેલા માંગળોની બજારમાં બેઠેલા મહારાજ પાસે આવીને વિનંતી કરી, મહારાજ કંઈક જમશો, બાલુડા બ્રહ્મચારી જમશો? મહારાજ કે હા. મહારાજ અમારા ફૈબા છે ને ધામમાં ગયા ને, એટલે આ સુખડી બનાવી છે, લોને જમો ને તમે, એનું સારું થાય. મહારાજ બોલ્યા, તમારા ફૈબા ધામમાં નથી ગયા, ગુજરી ગયા એ વાત પાકી, પણ ધામમાં તો ગોવર્ધનભાઈ કેવા મોટા, અને એના ફૈબા કેટલા મોટા ભક્ત, રામાનંદ સ્વામીના અગ્રગણ્ય શિષ્ય કેવા હતા. અને બાલુડા બ્રહ્મચારી એક આમ જ કે મૂછનો દોરો ફૂટ્યો નહોતો હજી મહારાજને, અને આમ ચેલેન્જ મારે, ગોવર્ધનભાઈને એમ ઝાટકો લાગ્યો. શું વાત કરો મહારાજ, કે અમે બતાવી દઈએ, શ્રીજી મારે તો ભગવાન હતા, ચપટી વગાડી સીધી સમાધિ, સમાધિમાં જોઈ લીધું. ફૈબા તો રો રો નરકમાં પડ્યા, બૂમો પાડે બચાવો બચાવો બચાવો, ગોવર્ધન તો ગાંડો થઈ ગયો. આ શું? અનિતિથી ભર્યું જીવન જેનું, અનિતિથી ભર્યું જીવન જેનું, અને નીતિ પર બોલે. અનિતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે. નથી દીઠી ભૂખને કદી, નથી દીઠી ભૂખને કદી, અને પાછો ભૂખ ઉપર બોલે. પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્ય ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. આવી વિપરીત પરિસ્થિતિ કળિયુગમાં રોજ જોવા મળે છે. પ્રામાણિક માણસ મળવો એ પણ દુર્લભ છે. પ્રામાણિક માણસને ઓળખવો એના કરતાં દુર્લભ વાત છે, અને પ્રામાણિક માણસને સહન કરવો એના કરતાં અઘરી વાત છે. ગોવર્ધનભાઈને વાત સમજાઈ ગઈ. આવું કેમ થયું? શ્રીજી મહારાજે બધી વાત કરી. હું કહેવા એ માગું છું, ભગવાનને સંતની સાથે રહેતો હોય, સેવા કરતો હોય તો એ વિશ્વાસઘાત કરે. અરે ભગવાનને સંતને ન છોડે, અરે શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજને કરી ભક્ત આવ્યા અને વિનંતી કરી, મહારાજ તમે જમો છો, તમારા માટે એક ચાંદીનો અબખોરો બનાવીએ. તો ભગતનો પ્રેમ હતો. બોટાદના કાના સોની બેઠેલા, મહારાજ કે સોની તમને ફાવે, હા આપી દો પૈસા. પૈસા આપી દીધા, આના પૈસા સીધા ને શું કરવાનું હતું? ચાંદીનો અબખોરો. સોનીએ તો સરસ મજાનો બનાવ્યો. બનાવતા બનાવતા સોનીના મનમાં વિચારો આવ્યા, અબખોરો બનાવ્યો, મજૂરીના પૈસા ભગવાન પાસે મગાવી તો નહીં, એના કરતાં હું જ વ્યવસ્થા કરી દઉં. તો ચાંદીમાંથી થોડું ચાંદી કાઢી લીધું. સોનીને વાર કેટલી લાગે? કાઢી લીધું, પિત્તળ ભેળી દીધું, સરસ મજાનો અબખોરો બનાવ્યો, મહારાજને આપવા આવ્યા ગઢપુર. મહારાજે પૂછ્યું કે કાનાભાઈ, અબખોરો તમે બનાવ્યો તો આની ઘડામણનું શું આપવાનું? અરે મહારાજ, તમારી પાસે લેવાય, તમારી પાસે લેવાય, તો તમે ભગત છે ના, બોલો. બધું બરાબર સરભરે થઈ ગયું છે મહારાજ. મહારાજ કે કંઈ વધઘટ થઈ? બધું સરભરે થઈ ગયું છે મહારાજ. આજે દૂધપાક માલપુડાને આપણી રસોઈ રાખો. મહારાજ કે પણ તમે આટલી સેવા કરી બહુ છે. ના ના, મારી રસોઈ કરો. રસોઈ આપી કેમાંથી? કેમાંથી દાદા? રસોઈ આપી. મહારાજ એટલા દુઃખી થયા, જમતા જમતા બે શબ્દ તો કહેવા પડે, પણ અંતર્યામી હતા. હા, વારે વારે મહારાજ પૂછે કે તમે આટલી બધી સેવા કરી, આમાં કંઈ વધઘટ હોય તો કયોને અમને ખબર પડે? અરે મહારાજ, બધું સરભરે થયું. મહારાજ મનમાં મનમાં મહારાજ જાણે, મહારાજ એમ કે તારું જીવનમાં બધું સરભરે ના કરું તો હું ભગવાન ભગવાનને છેતરે, રામાનંદ સ્વામી જેવાને છેતરે, તો આપણી શું વાત. એની સામે એક બીજી વાત કરી દઉં. મયારામ ભટ્ટ એમને એક ગરીબ સ્ત્રીએ સોનાનું કડલું આપેલું સાચવવા માટે. બ્રાહ્મણ હતા, પવિત્ર હતા, એટલે કીધેલું તમે મૂકી રાખો, જરૂર પડે માગીશ. ઘણા સમય પછી એકવાર મયારામ ભટ્ટે પટારો ખોલ્યો, બધી વસ્તુ જોતા હશે, એમાં પેલું કડલું જોયું, એટલે પેલી બાઈની વાત યાદ આવી. મયારામ ભટ્ટ મૂંઝાણા કે બાઈ હોય તો એક કડલું ન હોય, બે હોય, આમાં એક જ કેમ? ફાળ પડી. તાત્કાલિક સોની પાસે બીજું કડલું બનાવ્યું, એવું ને એવું બે મૂકી રાખ્યા. વર્ષો પછી પેલી બાઈ માગવા આવી, મયારામ ભટ્ટે બે કડલા આપ્યા. પેલી બાઈ હપ્તાઈ ગઈ, મેં તો એક જ આપ્યું છે તમને. મયારામ ભટ્ટ કે ના 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 ના, એક જ આપ્યું છે. ત્યારે મયારામ ભટ્ટને જૂની વાત યાદ આવી, મેં એક જોયેલું, મને મનમાં ધ્રાસકો પડ્યો, ચોરાઈ ગયું હશે એટલે મેં બીજું બનાવડાવેલું. ત્યારે બધી માંડીને વાત કરી, તમે વિચારો કેટલી પ્રામાણિકતા,
ભૂલથી પણ કોઈનો રૂપિયો, કોઈની પાવલી પણ મારા ઘરમાં ન આવી જાય. અને તેનું ધન સાત પેઢી સુધી નડે છે. કેટલી વાર? એક પેઢી સુધી નહીં, સાત પેઢી સુધી નડે છે. માટે આપણા ઘરમાં અનિતિનું એક દોકડા ભાર પણ દ્રવ્ય ના આવી જાય, દરેક ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. અમેરિકામાં બહુ સારું છે. અહીંયા જોકે અહીંયા પણ છેતરપિંડી મોટા પાયે થાય છે. મેં આજે જ વાત કરીને તમને, ભયંકર થાય છે. માણસ છે ત્યાં પાપ થાય છે. માટે આપણે ભગવાનના ભક્ત થઈએ, સાવધાન થઈએ. કેવી મહારાજે વાતો કરી, શિક્ષાપત્રીમાં જેને રૂચિ હોય તે પ્રમાણે જે વર્તતા હોય એટલાને જ સત્સંગી જાણવા, તે સિવાયના જે હોય બધા વિમુખ છે એમ જાણવું. સાગરના શબ્દો છે, મારા નથી, માફ કરજો. હરિભક્ત રાત દિવસ આવી વાતો કરતા અને એમ વર્તનમાં ખબરદાર રહેતા તેટલાને જ સત્સંગમાં આગેવાન કહેવાય. બીજા હરિભક્તો તેની પાછળ ચાલે છે, અને જે હરિભક્તો પાછળ ચાલે છે તથા જે હરિભક્તો સત્સંગને અધિક મહત્વ આપતા હોય છે તેના અંતકાળે શ્રીહરિ તેમને અક્ષરધામમાં તેડવા માટે આવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં દરબારો શ્રીહરિ પાસે રજા લેવા આવ્યા અને સત્સંગમાં મૂર્તિનું મહત્વ કહ્યું, એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.